खावड़ाना ध्रोबाणाना हुशनीवाड़ना सरपंचना पुत्र पर जानलेवा हुमला थी भारे चकचार। अनेक लोगों सामे फरियाद दाखल थता भारे सनसनाटी मची जवा पामी। खावड़ा काड़ो डूंगर ध्रोबाणा अने धोड़ो में प्रवासन उद्योग धमधमी रह्यो छे त्यारे खास करीने खावड़ाना ध्रोबाणा हुशनीवाड़ना ग्राम पंचायतना सरपंचना पुत्र सामे जानलेवा हुमलानी फरियाद थता भारे सनसनाटी मची जवा पामी छे। सरपंचना पुत्रे आ बाबते 9 व्यक्तिओ सामे फरियाद दाखल करी छे। खास करीने गौचर जमीन पर दबाण कर रह्या छे। प्रवासन उद्योग ने अड़चण थाय तेवी प्रकारनी कार्यवाही करी रह्या छे अने विकासना कामोमां रोड़ा नाखता होवानी गंभीर फरियाद बाद आखरे तेना ऊपर हुमलो थता तेमने खावड़ा पोलीस स्टेशनमां फरियाद नोंधावामां आवी छे। फरियाद बाद पोलीसे તમામની ધરપકડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આજે આ વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ ધમધમી રહ્યો છે ત્યારે જે રીતના કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ છે। ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓને બસમાંથી ઉતારી પોતાની પ્રવાસ બસમાં પ્રવાસ કરવા માટે જે ફરજ પાડવામાં આવે છે તે સંપૂર્ણપણે ગેરવ્યાજબી અને દુઃખદ ઘટના છે। આ ઘટના વખોડવાને લાયક છે અને તાત્કાલિક અસરથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગણી ઉઠવા પામી છે। હવે અલગ અલગ વ્યક્તિઓના પ્રતિભાવ આમતક ટીમ ન્યૂઝ પર જોઈએ। આ ગૌચરનો જે બનાવ બન્યો છે એ મારા જે પંચાયત તરફથી અનેક લોકોને નોટિસ આપવામાં આવી હતી 45 કિલો, એમાંથી 25 એક દબાણો લોકો દૂર કર્યા હતા। પછી 25 દબાણ દૂર કર્યા, જે લોકો નથી દબાણ દૂર કર્યા એને ફરીથી પણ નોટિસ આપવામાં આવી હતી। પણ આ માથાભારી માણસો છે અને હોટલો બનાવી ધંધા રોજગાર ચાલુ કર્યા છે અને ખાલી કરતા નથી અને એ લોકો હંમેશા ઝઘડાના પ્રયાસમાં જ રહે છે કે અમારા જે પરિવાર છે એને એન કેન કરી અને ફસાવી કે ગાડી ચડાવી કે મારી નાખવા એના પ્રયાસ ચાલુ જ છે। કાલે જે આજે કાલે બનાવ બન્યો છે રસ્તા, એમાં પણ મારા ભાઈને એ લોકોએ માર્યો છે, મારા કાકાના છોકરાને માર્યો છે। તેમાં મંડળી બનાવીને એ લોકોએ જે એ લોકોની જ્યાંથી અમારે જવા રોજ ખાવડા જવું પડે અમારા કામકાજ અર્થે, તો હુસેનીવાડથી 1-1.5 કિલોમીટર જેટલું અંતર છે, પણ અમારે ધ્રોબાણા થઈને જવું પડે અમારે, તો ધ્રોબાણામાં એ લોકો આડી ગાડીઓ ઊભી રાખી સ્ટેશન ઉપર, એને એમ કે અમને કહે કે ગાડી હટાવો એટલે અમારી બોલાચાલી છે નહીં, કારણ કે ગઈ 2021 સરપંચની ચૂંટણીમાં એ લોકો હારી ગયા છે, એનું પણ મનરૂપ રાખી રહેતા છે, એટલે અમારી બોલાચાલી પણ નથી, છતાં એ લોકોને પ્રયાસ એવું પહેલેથી જ છે કે આ લોકો ગાડી હટાવે અમે એને મારીએ ઝઘડો કરવાનો પ્રયાસ કરે, એટલે કાલે એ લોકો એ જ કર્યો, ત્યાં ઊભા રાખીને ગાડીઓ અને 25-30 માણસો હતા અને મંડળી બનાવી અને ગાડી તોડી નાખી અને બે ભાઈઓને પાડી નાખ્યા, માથામાં આખા શરીરમાં માર્યું છે, છતાં પણ એ 324ની એવી કલમો લગાડી છે અને મંડળી બનાવી ગાડીને તોડી નાખી, મારવાનો ઈરાદો પાકો હતો, ગામના માણસો દોડી આવ્યા એના કારણે એ બચી ગયા। કાળો રાજગ્રુપની ફરિયાદ મેં 18-7 કરેલી છે કલેક્ટરશ્રીને। આ લેન્ડ ગ્રુપની ફરિયાદમાં એવું છે કે અમારા ખેડૂતો છે, અહીંયા 68 જેટલા ખેડૂતો છે, અને સરકારશ્રીમાં 1978માં 67માં જમીન મળેલી હતી અને અમારા લોકોને અહીંયાથી જે જમીનો અમે વાવતા જ હતા અને એની બાજુમાં જે ગૌચર જમીન હતી સરકારી જમીન એ માણસોએ દબાણ કરેલું હતું, એને પણ આજ જે અમારે કાલે ઝઘડો કર્યો છે એ સાત સરકાર આપતા હતા, એના જ કારણે જ એ જ અરજીઓ કરાવતા હતા, એને એ અમારા માટે ઝઘડાના પ્રયાસો કર્યા હતા, અમે ગૌચર જમીન ખાલી કરાવતા હતા અને માલિકીની પણ માલિકીની જે દબાણ કરી છે એ લોકોએ જ કરી છે અને ગૌચરની જમીન છે એ લોકોએ દબાણ કરેલી છે, જે અમે કલેક્ટરશ્રીને લેન્ડ ગ્રેબિંગમાં મેં ફરિયાદ કરેલી છે એટલે અમને 4-1 તારીખો પડી છે, તેમાંથી જે સામેવાળા છે 1 તારીખ પર કલેક્ટરશ્રીમાં હાજર થયા નથી, નોટિસ ઉપર આવ્યા નથી, છતાં કલેક્ટરશ્રીએ કંઈ હુકમ અમને જાણમાં કરેલું નથી, અમને એ બાબતે તત્રે કોઈ જાણ કરેલી નથી। અમને 4 તારીખ જેટલી અમને 4 તારીખો પડી હતી લેન્ડ ગ્રેબિંગમાં, લાસ્ટ તારીખમાં મારી હિયરિંગ થઈ હતી, હિયરિંગને તારીખે પણ આ લોકો જે સામેવાળાઓ છે તે હાજર રહ્યા નહોતા, 4-4 તારીખ ઉપર નોટિસો કલેક્ટરશ્રીએ પાઠવેલ છે, છતાં આ લોકો ત્યાં કલેક્ટરશ્રીમાં આવેલ નથી કે અમારી માલિકીની જમીન છે, અમારા બાપ દાદાની છે, એના કારણે રેકોર્ડ નથી, અમારી કારણે 7-12 અમે વાવીએ છીએ જમીનો અને અમારી જમીનો ઉપર અમારી લોનો ચાલુ છે। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ન્યૂઝ ચેનલ અને આમતક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા સમય પછી બની પચ્છમ વિસ્તારમાં અમે લોકો આવ્યા છીએ। અત્યારે હાલની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગૌચરના જમીન બાબતનો જે મુદ્દો છે એના ઉપર અમુક દબાણો હટાવવામાં આવ્યા હતા અને આખા વિસ્તારમાં જે મોટા પાયે ગૌચરના દબાણો થયા હતા એના વિરુદ્ધ નોટિસો આપવામાં આવી હતી અને આ બધી એક સારી કામગીરી કરવા છતાં પણ હાલને અમુક અસામાજિક તત્વો દ્વારા જે પણ માથાકૂટો કરવામાં આવી છે એ બાબતે આપણે સરપંચશ્રીની સાથે વાત કરીશું। નમસ્કાર સાહેબ, આપણે અત્યારે જે માથાકૂટ થઈ છે એ બાબતમાં આપ શું કહેશો? માથાકૂટ થઈ છે એ અમારા છોકરા સાથે માથાકૂટ થઈ છે, મારા મારી કરી છે,
મંડપ એ રાખ્યો છે અને નોટિસ આપી હતી ગૌચર જમીનની, અમુક માણસો ખાલી કરી, આ લોકો જે છે એ ખાલી ન કરી અને હોટલો બાંધીને બેઠા છે, ખાલી ન કરી. એ અમે જે તે સરકારી સંસ્થા બધીને અમે લખિતમાં આપી છે કે આ માથાભાર માણસો છે, જમીન ખાલી નથી કરતા અને હોટલો બાંધીને બેઠા, એના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને બીજી અમે મીટિંગ બોલાવી તેમાં અમે બીજી નોટિસ આપવાનું ઠરાવ કર્યો હતો. એ લોકોએ અમને લખિતમાં તલાટીને આપ્યો હતો કે અમને 3 મહિનાની મુદત જોઈએ. તો એનો મતલબ એમ કે દબાણ તો કરેલું જ છે, 3 મહિનાની મુદત જોઈએ ત્યાં સુધી અમે ખાલી કરી નથી, પણ ખાલી કરી નથી અને મુદત અમે આપી પંચાયતને આપી નથી. આ મંડપ રાખીને મારા છોકરાને માર્યો છે ઘણું, અને માથાભાર માણસે હજી પણ આ ગૌચર જમીન ઉપર દુઃખ રાખીને માન્યો છે, હજી પણ મને મારશે અને ગામમાંથી નીકળવા દેતા નથી. રસ્તા રોકીને ગાડીઓ ઊભી રાખીને એક્સિડન્ટની પ્રવૃત્તિ કરે કે મને મારી નાખે, ગામમાં અમને નીકળવા દેતા, અમારા પરિવારને અમને નીકળવા દેતા નથી. આ બધું અમે કરી છે, ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં અમે જે ડૉક્ટરે સર્ટી આપ્યો એ સાહેબે ફરિયાદ નોંધાણી છે, પણ અમારે મોબાઈલ જે લોકો લૂંટી ગયા છે એની અમે પોલીસને ફરિયાદ કરી હતી કે અમારે મોબાઈલ લૂંટાઈ ગયો છે, પણ મોબાઈલ લૂંટ લખી નથી એને અને પડી ગયું છે એવું લખેલું છે, મોબાઈલ અમને મળેલ નથી, મારે અમારી મોબાઈલ લૂંટી ગયા છે.